તો સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના છે કે જ્યાં એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવી છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના જ્યાં એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જેરવિન. જણાવશો કે સુરતથી મહત્વના સમાચાર જે મળ્યા છે, સુરતના સલાબતપુરા વિસ્તારની ઘટના કે જ્યાં યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવી છે, સમગ્ર માહિતી શું છે? બિલકુલ, જે રીતે સુરતના હત્યા અને ક્રાઇમનો રેટ સતત વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, ત્યારે આજે ફરીવાર એકવાર સલાબતપુરા વિસ્તારની જે ઘટના છે ત્યાં એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી છે. અને હાલ જે પોલીસે જે બનાવવાળી જગ્યા છે ત્યાં પહોંચી અને તપાસ હાથ ધરી છે. સુરતની જો વાત કરવામાં આવે, હત્યાના બનાવની જો સચાઈની વાત કરવામાં આવે તો અત્યારે સુરત શહેરમાં આ મહિનાની વાત કરવામાં આવે તો નવમી હત્યા સુરત પોલીસ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ચોક્કસ, જે રીતે પોલીસ ઉપર સવાલો ઉઠવાના છે, કારણ કે જે રીતે ક્રાઇમ રેટ, જે રીતે લૂંટ હત્યા કે બળાત્કાર ઘટના છે, સુરત માટે રોજિંદી બની ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર ચોક્કસ સવાલો ઉઠી રહ્યા છે કે આ જે ક્રાઇમ ની ગુનાહિત પ્રવૃત્તિ છે તેમાં જે પોલીસ નો ખોફ હોવો જોઈએ, તેમાં જે લોકોમાં કે ગુનેગારોમાં જે ડર હોવો જોઈએ તે પોલીસ નો ક્યાંય દેખાતો નથી. અને તેને લઈને ક્રાઇમ નો રેટ છે અત્યારે લોકો અને મારધાર જેવી કે ઘટનાઓ વારંવાર બનતી રહી છે. અને ફરીવાર આજે ચોક્કસ પોલીસો સામે પણ સવાલો ઉભા થયા છે આ હત્યાને રેસી છે. જેરવિન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો જે પ્રમાણે પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં નવ હત્યાની ઘટના બનવા પામી છે. જે પ્રમાણે દિવસે ને દિવસે હત્યાની ઘટનાઓ બની રહી છે, અલગ અલગ વિસ્તારોમાં ઘટનાઓ બની રહી છે, ક્યાંક પોલીસ પર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે. એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી છે.